बच्चे अपने हर हमेश कालजी लेता है वा अने मंत्रालय ना अंदर इना संदर्भे आपने 2016 मा पर्यावरणीय लोक सुनावणी पहली जानेवारी 16 करी थी। गुजरात सरकार की एक मंजूरी आवे के प्रोजेक्ट कोई भी पर्यावरण के दरिया नो होय तो एने गुजरात सरकार भलामण करे जेना अंदर उन्होंने कीधु के आ एरपोर्ट बने तो अमारो वांधो नथी अने स्टेट गवर्नमेंट आने हवे बंदर जे नारगोल मां जे पोर्ट निर्माण थवानी वात छे आपणे मानव હાનિકારક એવો અને નુકસાનકારક સ્થાનિક સમુદાયો માટે એ બંદર આપણા વિસ્તારમાં ટોકી પ્રકાર કરીએ એ અભિગમથી આપણે અહીં આજે તમામ ગામોના આગેવાનો સાથે આજે બેઠક કરવાનો નિર્ણય લીધેલો હતો અને બંદર માટે બજેટની અંદર કોઈ જોગવાઈ નથી। બંદર માટે પબ્લિક હિયરિંગ થયા પછી આજે 5 વર્ષથી કોઈ પણ જાતનો સરકાર લેવલે કોઈ એક્ટિવિટી નથી, બરાબર। અને એ જ્યારે ન હોય ત્યારે જ્યારે પણ ચૂંટણી આવે એટલે 3-4 જે તાલુકાના માથા છે આજે નામ નહીં આપવા માંગુ, પણ એ 4-5 કોંગ્રેસના હતા બનીને આ લોકોને ભંભાવવાની વાત કરે છે। લોકો પણ હવે સમજી ગયા છે ચૂંટણી આવે કેમ ભાઈ બંદર આવે, અને કેટલા વર્ષથી 95 થી આ વસ્તુ ચાલ્યા કરે છે, ચૂંટણી આવે એટલે બંદર ઊભું થઈ જાય, તો એટલા વર્ષો સુધી ક્યાં સુઈ રહ્યો છો, બરાબર। સરકાર જો કરવી હોય તો સરકારની અંદર બજેટની અંદર જોગવાઈ કરવામાં આવે, એને એજન્સી નક્કી કરવામાં આવે, ભૂતકાળની અંદર એનું સર્વે કરવામાં આવ્યું હતું, લાયબિલિટી હતી, લાયબિલિટી છે, પણ જ્યાં પબ્લિકની અત્યારે 275 એક્ટની અંદર સરપંચોને જે સત્તા સીધી સત્તા આપવામાં આવી છે, સરપંચોમાં સંમત થાય, ગામ લોકો સંમત થાય, વિકાસની અંદર કમિટમેન્ટ આપે તો એક કોઈ પણ કાર્યક્રમ ચાલતા હોય છે। અને એટલે આજે આપણે જોયું છે 25 લાખનો ઉપર કોઈ પણ કામ કરવું હોય તો પબ્લિક હિયરિંગ થાય છે, પબ્લિક એમાં અભિગમ કેવો છે અને એના આધાર પર બધી એને એનઓસી મળતી હોય છે। એટલે આ જે ચૂંટણી વખતે ઉપજાઈ કાઢેલું નાટક છે, હું માનું નહીં કે આ વસ્તુ જ્યારે લોકોને ખોટી રીતે ભ્રમાવ બંદરનું જ્યારે નામ આવ્યું એનું સર્વે થયું ત્યારે કેટલીક વખત હકારાત્મક સરકાર પણ લઈ છે, મારે ત્યાં 275 એકર જગ્યા લેવાના હતા, મેં એમને કહ્યું એ વખત અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ હતા અને નરેન્દ્રભાઈને મેં કહ્યું કે ભાઈ એમાં ટોટલ વાડી છે 10 લાખ ઝાડ કપાઈ જશે, પર્યાવરણનો મુદ્દો સામે આવશે સરકારને, મેં કહ્યું તમે રીસર્વે કરો, તરત જ એ મુદ્દા પર સરકારે 5 ડેપ્યુટી કલેક્ટરને મૂકી કલેક્ટરનો કેમ્પ રાખી અને બધી ટોટલ વાડીઓ સર્વે કરાવવામાં આવી અને મારો જે શબ્દ હતો એ બરાબર સાચો થયો કે 10 લાખ વાડીઓ ઝાડો કપાતા હોય ત્યારે આ કાર્યક્રમને ડ્રોપ સરકારે પણ કર્યો છે જે વખતે। એટલે સરકાર એવી નથી કે પબ્લિકને ધક્કો મારીને કાઢીને કોઈ પ્રોગ્રામ કરવા માંગે છે, સરકાર એવી છે વિકાસ કરવો પણ પબ્લિકને સાચાઈને કરવો, અને વિકાસ થવો જ જોઈએ। આજે ગુજરાત ક્યાં હતું ને ક્યાં ગયું છે, કેમ વિકાસ થયો છે, પણ જ્યાં કેટલાક મુઠ્ઠીભર માણસો વિકાસને નથી ગમતો પણ લોકોને વચ્ચે પ્રિય થવા માટે અને પોતે મુદ્દા મૂકે છે અને એના કારણે એ જ રહેવું છે, એ કામ તો કોંગ્રેસે કર્યું 1947 થી 1985 સુધી કોંગ્રેસ સત્તા પર હતી, બરાબર, અને એ હતી તે વખતે શું કોંગ્રેસે કર્યું છે, કયા કામ કરે, અમે તો 95માં પહેલું બજેટ 10,335 કરોડ રૂપિયાનું રજૂ કરેલું 1995 ભાજપની સરકાર પહેલી વખતે, અને અત્યારે સહેલું કર્યું ને તો 1,86,667 હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે, એ જ બતાવે છે ગુજરાત આર્થિક દ્રષ્ટિએ મજબૂત થઈને આગળ વધી રહ્યું છે। ગુજરાતની અંદર વિદેશની સીધી નીતિ રોકાણકારો અને ગુજરાતની અંદર વાયબ્રન્ટ ગુજરાતની અંદર રોકાણકારો આવી રહ્યા છે, આ ગુજરાતની એક મૂડી છે, આ ગુજરાતનો એક ભૌતિક વિકાસ કરવા માટેની જે ગતિશીલ તે આપણે બતાવી રહ્યા છીએ।